तारीख 21/7 सेम 3 पेपरनु नाम छे सांप्रत सामाजिक समस्या। ने मित्रों आपणो जे कंटिन्यू टॉपिक चाली रह्यो छे તે છે ધોરણ અનુરૂપતા અને ધોરણ ભંગ। એમાં આપણે ગત વિડીયોમાં ધોરણ ભંગ વર્તનનું ઉપસાંસ્કૃતિક કાયદેસરપણું .6 ત્યાંથી આપણે આગળની ચર્ચા મિત્રો કરવાની બાકી છે। मित्रों उपसंस्कृति अने संस्कृति जयरे संस्कृति एवो शब्द जयरे समाजना संदर्भ में आपणे वापरीए छीए त्यारे ए जे संस्कृति शब्द એ કઈ એકલ દોકલ સમાજ જ્ઞાતિ કે ધર્મ સાથે સંકળાયેલી બાબતોના સંદર્ભમાં આપણે વાપરતા નથી। અખિલ ભારતીય સમાજના પરિપ્રેક્ષ્યમાં આપણે સંસ્કૃતિ એવો શબ્દ વાપરતા હોઈએ છીએ। અહીંયા શબ્દ છે આપણો ઉપસંસ્કૃતિક। ભારત જેવા વૈવિધ્ય સભર સમાજમાં અનેક નાના મોટા સમાજો સહઅસ્તિત્વ ધરાવે છે અને મિત્રો એ સમગ્ર ભારતીય સંસ્કૃતિ એ ભારતીય સમાજ છે। એના ધોરણો મૂલ્યો માન્યતાઓ રીતરિવાજો એના કરતાં થોડા એના ધોરણો મૂલ્યોને માન્યતાઓ ભિન્ન પણ હોય છે। મિત્રો ગુનાહિત ટોળકીઓ ડ્રગ્સ અને સ્મગલિંગ કરનારના ગ્રુપ જૂથ એના એક એથિક્સ એના વેલ્યુઝ એના નોર્મ્સ એ પ્રસ્થાપિત સમાજ વ્યવસ્થા છે એના નોર્મ્સ એના વેલ્યુઝથી તદ્દન ભિન્ન હોય છે અને એ લોકો પોતાના ધોરણો પોતાના મૂલ્યોને વળગી રહે છે અને એ પોતાના ધોરણો અને પોતાના મૂલ્યો છે એ સાચા છે એ જ કાયદેસરના છે એવી એ લોકો પોતાની બિલીફ ધરાવે છે માન્યતાઓ ધરાવે છે। મિત્રો બહુ ક્લિયર વસ્તુ સમજી ગયા હશો તમે કે જે સમાજ છે એ સમાજના ચોક્કસ ધોરણો અને મૂલ્યો છે જે સર્વસ્વીકૃત છે નોંધપાત્ર સંખ્યાના લોકો એને સ્વીકારે છે અને એને મેક્ઝિમમ લોકો એને ફોલો કરી અને પોતાનું જીવન જીવે છે। પણ મેં તમને વાત કરી એમ આવા કેટલાય સમાજો છે કેટલાય જૂથો છે એને ખુદની પોતાની ઉપસાંસ્કૃતિક પરંપરાઓ સાંસ્કૃતિક મૂલ્યો એ અસ્તિત્વ ધરાવતા હોય છે અને એમાં એ બિલીવ કરતા હોય છે અને એને કાયદેસર પણ પ્રસ્થાપિત કરવાનો એ પ્રયત્ન કરતા હોય છે। જટિલ સમાજમાં વિભિન્ન ઉપજૂથો અને સંસ્કૃતિઓ વિકસે છે। આવા ઉપજૂથો અને ઉપસંસ્કૃતિઓને પોતાના સભ્યો માટે આગવા ધોરણો હોય છે। આમ ઉપજૂથો અને ઉપસંસ્કૃતિઓની વિવિધતા ધરાવતા સમાજમાં તેમની વચ્ચે પરસ્પર ધોરણોનો વિરોધાભાસ સર્જાય છે। આથી કેટલીક વખત એવું બને છે
કે અમુક વર્તન વ્યક્તિ પોતાના જૂથના ધોરણની દ્રષ્ટિએ ધોરણ અનુરૂપ ગણાતું હોય, પરંતુ તે જ વર્તન વિશાળ સમાજની દ્રષ્ટિએ ધોરણભંગ વર્તન બનતું હોય છે. મિત્રો, લગ્ન પ્રસંગે જ્ઞાતિનો રિવાજ, જ્ઞાતિજનોને ભોજન આપવાનું કહેતો હોય, જ્યારે કાયદો લગ્ન પ્રસંગે 100 કે 100થી વધારે વ્યક્તિઓ, 100થી ઓછા માણસોને જમાડવા ઉપર, 100 કે 100થી વધારે વ્યક્તિઓ ઉપર જમાડવા ઉપર પ્રતિબંધ મૂકતો હોય છે, તેવી પરિસ્થિતિમાં શું કરવું તે પ્રશ્ન વ્યક્તિ માટે મુશ્કેલ બનતો હોય છે. રાજ્યના કાયદાની રૂએ 100થી વધુ માણસો જમાડવા તે ધોરણભંગ વર્તન ગણાતું હોય, છતાં પોતાના જૂથની દ્રષ્ટિએ આવું વર્તન એ ધોરણ અનુરૂપ વર્તન ગણાતું હોય છે. મિત્રો, સામાન્ય રીતે વ્યક્તિમાં પોતાના ઉપજૂથોના ધોરણોનું આંતરિકરણ થતું હોય છે. આથી જ્યારે ઉપજૂથના ધોરણો અને વિશાળ સમાજના સાર્વત્રિક ધોરણો વચ્ચે એ સંઘર્ષની પરિસ્થિતિ સર્જાય છે મિત્રો, ત્યારે સામાન્ય રીતે વ્યક્તિ પોતાના ઉપજૂથોના ધોરણને અનુસરવાનું ઇચ્છનીય ગણે છે, એટલા માટે કે તેના ભેગું તેને જીવન જીવવાનું હોય છે, તેની સાથે રહેવાનું હોય છે. આવી પરિસ્થિતિમાં વિશાળ સમાજના ધોરણભંગ વર્તનની શક્યતાઓ ઊભી થાય છે. એટલે મિત્રો, જે અહીંયા ખરેખર તો ધોરણો વચ્ચેનો ટકરાવ જ છે મૂળ વાત. તો બેઝિકલી વાત આપણે એવી જ કરી શકીએ કે ઉપસંસ્કૃતિક ધોરણો અને સાર્વત્રિક ધોરણો વચ્ચે જે વિરોધાભાસ હોય એને નિર્મૂળ કરી શકીએ તો આપણે ધોરણભંગ વર્તનની શક્યતાઓને ઘટાડી શકીએ, પણ આ રીઝન એ ધોરણભંગ વર્તન માટેનું કારણ બને છે. 7મો મુદ્દો છે મિત્રો, ધોરણોનો અમલ કરવાની જવાબદારી ધરાવતી વ્યક્તિઓમાં સંદિગ્ધતા. ધોરણોનો અમલ કરવાની જવાબદારી ધરાવતી વ્યક્તિઓમાં સંદિગ્ધતા. ધોરણોનો અમલ કરવાનું કાર્ય સંભાળે તેવી વ્યક્તિઓ પોતે જો ધોરણોનો અર્થ કે વિસ્તાર વિશે અસંદિગ્ધ હોય, ગૂંચવાડો અનુભવતા હોય, તો તેવી પરિસ્થિતિમાં ધોરણભંગ વર્તનને એ ઉત્તેજન મળવાની પૂરી સંભાવના છે. મિત્રો, અમુક ધોરણો કોને લાગુ પડે છે અને તેનો ભંગ થાય તો શું કરવાનું છે તેના વિશેની સંબંધિત વ્યક્તિઓની, એટલે કાયદાનું અમલીકરણ કરનારી વ્યક્તિઓની સંદિગ્ધતા ધોરણભંગ વર્તન માટે સહાયક બને છે. ધોરણ વિશે તેની સંદિગ્ધતા કે અસ્પષ્ટતાને કારણે અમુક પરિસ્થિતિમાં એક વ્યક્તિને અમુક રીતે વર્તવાનું કહે અને તે જ પરિસ્થિતિમાં બીજી વ્યક્તિને જુદી રીતે વર્તવાનું કહે છે, અથવા અમુક વર્તન માટે એક વ્યક્તિને અમુક શિક્ષા કરવામાં આવે, એવું જ વર્તન કરવા માટે બીજી વ્યક્તિને કોઈ પણ પ્રકારની શિક્ષા કર્યા વગર છોડી મૂકવામાં આવે, ત્યારે સ્વાભાવિક રીતે જ ધોરણભંગ વર્તનને ઉત્તેજન મળવાની પૂરી સંભાવના છે. મિત્રો, અહીંયા ધોરણરૂપતા અને ધોરણભંગ એ જે ટોપિક આખો હતો એમાં લાસ્ટમાં આ બે મુદ્દા આપણે ડ્રોપ થઈ ગયેલા, બાકી રહી ગયેલા, એટલે આપણે આજે પૂરા કર્યા છે. અને એ ધોરણભંગ ની પરિસ્થિતિ સર્જતા કારણોની આપણે વિશદ ચર્ચા કરી. ત્યાર પછી મિત્રો, આપણો નવો પ્રશ્ન છે, નવો મુદ્દો છે, એ સામાજિક સમસ્યાઓના અભ્યાસ અંગેના અભિગમ. મિત્રો, સામાજિક સમસ્યાઓના અભ્યાસમાં સમાજશાસ્ત્રનું ધ્યેય સામાજિક સમસ્યાની વ્યાખ્યાનું ઘડતર કરી સામાજિક સમસ્યાના કારણો તપાસી એ કારણોના ઉદ્ભવ અને વિકાસ માટે
ના જવાબદાર સંજોગો તથા સામાજિક સમસ્યાના પરિણામોનું વસ્તુલક્ષી વિશ્લેષણ કરવું તે તથા સામાજિક સમસ્યાના નિવારણ માટેના સૂચનો કરવાનું છે. આ ધ્યેય પહોંચવાના માર્ગ માટે એટલે કે સામાજિક સમસ્યાના અભ્યાસ અંગેના સમાજશાસ્ત્રીય અભિગમ. આ ધ્યેય પહોંચવાનો માર્ગ એટલે જ સામાજિક સમસ્યાના અભ્યાસ અંગેના સમાજશાસ્ત્રીય અભિગમ. મિત્રો, સામાજિક સમસ્યાઓના અભ્યાસ અંગેના અભિગમનો અર્થ, સામાજિક સમસ્યાઓના અભ્યાસ અંગેનો સમાજશાસ્ત્રીય અભિગમ એ સામાજિક સમસ્યાના અભ્યાસ માટે ઉપયોગમાં લીધેલું સાધન કે સિદ્ધાંત છે. તેને સામાજિક સમસ્યાના અભ્યાસ માટેનું પરિપ્રેક્ષ્ય કહેવામાં આવે છે. તે સામાજિક સમસ્યાને વસ્તુલક્ષી સ્વરૂપે સમજવા માટેની વિચારધારા કે સિદ્ધાંત છે, જેના આધારે સામાજિક સમસ્યા સંબંધી અમુક હકીકતો એકઠી કરી તેનું વર્ણન અને વિશ્લેષણ કરવામાં આવે છે. આ રીતે જોતાં સામાજિક સમસ્યાને સમજવા માટેની દ્રષ્ટિ પૂરી પાડતી વિચારધારાઓ કે પરિપ્રેક્ષ્યોને સામાજિક સમસ્યાના અભ્યાસ માટેના સમાજશાસ્ત્રીઓ અભિગમ કહેવાય, જેમાં સામાજિક સમસ્યાની વ્યાખ્યા બાંધીને તેની પાછળના કારણોને પીઠબળ આપનારા ઉદ્ભાવક પરિબળો અને તેના પરિણામોનું વસ્તુલક્ષી વિશ્લેષણ કરીને તેના આધારે સામાજિક સમસ્યાઓના ઉકેલવા માટેના સૂચનો કરવામાં આવે છે. મિત્રો, સમાજશાસ્ત્રીય અભિગમને પરિપ્રેક્ષ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. આર્લ રુબિંગ્ટન અને વેનબર્ગના મતે અભિગમ એ વસ્તુને જોવા માટેની એક રીત છે, એટલે કે સામાજિક સમસ્યાને વસ્તુલક્ષી સ્વરૂપે જોવાની રીતની સામાજિક સમસ્યાના અભ્યાસ માટેના અભિગમ છે. એમાં સામાજિક સમસ્યાના અભ્યાસની દિશા નક્કી કરવાનું મૂળભૂત વિચારનો સમાવેશ થાય છે, જે વિચારને આધારે સામાજિક સમસ્યાના ખ્યાલનું ઘડતર તથા વિશ્લેષણ કરવામાં આવે છે. સામાજિક સમસ્યા અંગેના અમુક ચોક્કસ વિચારો અને ધોરણોનું પ્રતિબિંબ પાડે છે. આમ, સામાજિક સમસ્યાના અભ્યાસ માટેના અભિગમો વાસ્તવમાં સામાજિક સમસ્યાઓ પ્રત્યે જોવા મળતી રીતો છે. સામાજિક સમસ્યાને સમજવાના તેનું વિશ્લેષણ કરવાના માર્ગો કે સાધનો છે. મિત્રો, બહુ સરળ રીતે કહેવું હોય તો સામાજિક સમસ્યાના અભ્યાસ અંગેના અભિગમો એ વિવિધ ડાયમેન્શન છે, દ્રષ્ટિકોણ છે, દ્રષ્ટિબિંદુ છે. તો તમને સ્વાભાવિક પ્રશ્ન થાય કે સામાજિક સમસ્યાને એક વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમજવામાં સમાજશાસ્ત્રમાં એક જ અભિગમ નહીં અને આવા અનેક અભિગમો મિત્રો શા માટે હોવા જોઈએ? તો મિત્રો, આગળ પણ મેં ડીપમાં તમને વાત કરી હતી એવી કે સમાજશાસ્ત્રમાં પણ
વિવિધ પ્રકારની વિચાર શાખાઓ છે. થિંક ટેન્ક કે સ્કૂલ તરીકે ઓળખવામાં આવે છે. એ સ્કૂલ કે થિંક ટેન્કમાંથી આવતો વૈજ્ઞાનિક, એક સમાજશાસ્ત્રી, એ જે પોતાની આઈડિયોલોજી છે, પોતાની વિચારધારા છે, એ જ પરિપ્રેક્ષમાં સમાજને જોવાનો પ્રયત્ન કરે છે, એ જ પરિપ્રેક્ષમાં સામાજિક સમસ્યાને તપાસવાનો પ્રયત્ન કરે છે. કાર્યાત્મકવાદી વિચારશાખા, સંઘર્ષવાદી વિચારશાખા, આંતરક્રિયાવાદી વિચારશાખા, આ બધા જ સ્કૂલો છે, વિચારશાખાઓ છે. અને એ વિવિધ પ્રકારની વિચારશાખામાંથી આવતા સમાજશાસ્ત્રીઓ સામાજિક સમસ્યાને સમજવાનો પોતાનો આગવો દ્રષ્ટિબિંદુ હોય છે, આગવો અભિગમ હોય છે, જોવાનું એક જુદી જ એની દ્રષ્ટિ નજર હોય છે, અને એ પરિપ્રેક્ષમાં એ સમજવાનો પ્રયત્ન કરે છે. મિત્રો, આ એટલી સાદી સમજ તમને મેં આપી છે. હવે સામાજિક સમસ્યાઓના અભ્યાસ અંગેના અભિગમોના તત્વો. મિત્રો, સામાજિક સમસ્યાઓના અભ્યાસ અંગેના 5 અભિગમો છે. આમાં રોગનિદાનલક્ષી અભિગમ, સામાજિક વિઘટન અભિગમ, મૂલ્ય સંઘર્ષ અભિગમ, સામાજિક વિચલન અભિગમ, લેબલિંગ અભિગમ એટલે કે નામ નિર્દેશ અભિગમ, આ પ્રત્યેક અભિગમ સામાજિક સમસ્યાની વ્યાખ્યા, સામાજિક સમસ્યાના કારણો, સામાજિક સમસ્યાના સંજોગો, સામાજિક સમસ્યાના પરિણામો અને સામાજિક સમસ્યાના ઉકેલ અંગેના તેમની પોતપોતાની વિશિષ્ટ ધારણાઓ કે અનુમાન ધરાવે છે. એટલે કે આવી ધારણાઓની બાબતમાં દરેક અભિગમ બીજા અભિગમથી જુદો પડે છે. આ 5 અભિગમ વિશેની વિચારણા નીચેની 5 બાબતોને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. આ 5 બાબતો જોઈએ તો રુબિંગ્ટન અને વેનબર્ગ આ ઢવેજ આ બધા જ અભિગમોની સમજૂતી આપવાનો પ્રયત્ન કરે છે. એ સમજૂતી આપવાની બાબતમાં એને કહ્યું છે કે પહેલી સમજૂતી કે પ્રત્યેક અભિગમ સામાજિક સમસ્યાની વ્યાખ્યા કરે છે. તો પહેલું છે કે સામાજિક સમસ્યાની વ્યાખ્યા. પ્રત્યેક અભિગમ પોતાના ડાયમેન્શનથી, પોતાના દ્રષ્ટિબિંદુથી, પોતાના ચશ્માથી સામાજિક સમસ્યાની વ્યાખ્યા કરે છે. આજ પોતાના ડાયમેન્શનથી, પોતાના અભિગમથી સામાજિક સમસ્યા પાછળ રહેલા કારણો શોધવાનો પ્રયત્ન. કારણોની મિત્રો શોધ કરીને એ કારણોને સપોર્ટ કોણ કરે છે, એને એન્વાયરમેન્ટ કોણ પૂરું પાડે છે, એટલે ઉદ્ભાવક સંજોગો એની પણ મિત્રો આમાં ચર્ચા કરવામાં આવે છે. એટલે કે સામાજિક સમસ્યાના જે ઉદ્ભાવક સંજોગો છે એની અહીંયા વાત કરવામાં આવે છે. આ સામાજિક સમસ્યાઓ છે, એ સામાજિક સમસ્યાઓ એ પોતાના ડાયમેન્શનથી સમાજ પર કેવા પરિણામો નિભજાવે છે, એટલે સમાજ પર સામાજિક સમસ્યાના પરિણામો અને તેના વિશે પોતાની દ્રષ્ટિબિંદુથી એ તપાસવાનો પ્રયત્ન કરે છે. અને લાસ્ટમાં મિત્રો, પોતાનો અભિગમ
આ સામાજિક સમસ્યાને હળવી કે હલ કરવા માટે કે નિર્મૂળ કરવા માટે કેવા ઉકેલો બતાવે છે એ અહીંયા જોવાનો પ્રયત્ન કરે છે. બસ આ જે પાંચ બાબતો છે એ પાંચ બાબતોથી આપણે સામાજિક સમસ્યાને સમજવાના પ્રયત્ન અભિગમોને સમજવાનો પ્રયત્ન કરીશું. એમાં આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું ત્યારે પહેલો જે અભિગમ હશે એ અભિગમ છે સામાજિક રોગનિદાન લક્ષી અભિગમ. તેની નેક્સ્ટ વિડીયોમાં આપણે આવતા વિડીયોમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી મિત્રો રજા લઈએ. થેન્ક યુ.